नमस्कार विद्यार्थी मित्रों, आपणे नामाना मूळ तत्वोमां शेरमूळीना व्यवहारोनो आपणे अभ्यास करी रह्या छीए। आपणे पहोंचेला छीए दाखला नंबर 10 માં। दाखला नंबर 10 ની रकम जे छे ए मैं अहींया रकमनी तारवणी करी लीधी छे के कंपनीए 4 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા, કંપનીને 6 લાખ ઇક્વિટી શેર માટે અરજીના નાણાં મળેલા છે। આપણે એક એક વર્કિંગ નોટ કરતા જઈએ એટલે આપણને ખ્યાલ આવતો જાય। સૌથી પહેલાં તો કંપનીને અરજી વખતે 6 લાખ ઇક્વિટી શેર ઉપર અરજી મળી છે। અરજી વખતે કંપની 23 રૂપિયા લેખે શેરના નાણાં મંગાવે છે। જે 23 રૂપિયા મંગાવે છે એની અંદર પ્રીમિયમ જે છે એ 20 રૂપિયા છે, એટલે 6 લાખ શેર ઉપર 23 રૂપિયા લેખે આપણી પાસે સૌથી પહેલાં તો 1 કરોડ અને 38 લાખ રૂપિયા અરજી વખતે થાય। પણ આ બધા પૈસા આપણા નથી, આપણી પાસે તો 4 લાખ ઇક્વિટી શેર છે, આપણે 6 લાખ શેર છે, એટલે 2 લાખ શેર હોલ્ડરોને નાણાં પાછા આપવા પડશે। એટલે અહીંથી માઇનસ આપણે કરીએ પરત આપણા નિયમ મુજબ 2 લાખ ઇક્વિટી શેરને 23 રૂપિયા લેખે તમે પૈસા પાછા આપશો, એટલે તમારે 46 લાખ રૂપિયા છે એ નાણાં પરત કરવા પડશે। 1 કરોડ અને 38 લાખમાંથી તમે 46 લાખ રૂપિયા બાદ કરો એટલે તમને ટોટલ 92 લાખ રૂપિયા જે છે એ પૈસા તમારા શેરમૂડીના ગણાય। પણ એ 92 રૂપિયામાંથી 20 રૂપિયા છે 92 લાખમાં એ પ્રીમિયમ છે, અને 3 રૂપિયા છે એ શેરમૂડી છે। એ જ્યારે આપણે આમદન બનાવશું ત્યારે એને છૂટી પાડી દેશું, પણ આપણે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ રાખવાની છે, બરાબર। હવે ત્યારબાદ જો આપણે વિચારીએ તો આ 92 લાખ રૂપિયામાંથી 4 લાખ શેર ઉપર 3 રૂપિયા લેખે 12 લાખ રૂપિયા જે છે એ શેરમૂડીના છે, બરાબર। અને 4 લાખ રૂપિયા ઉપર 20 રૂપિયા લેખે 80 લાખ રૂપિયા જે છે એ પ્રીમિયમ છે। એટલે પહેલી જે આપણે આમનો બનાવશું એમાં આપણે ભાગ કેવી રીતે કરશું, તો કે 46 લાખ રૂપિયા પરત દેવાના છે, 80 લાખ રૂપિયાનું પ્રીમિયમ છે અને 12 લાખ રૂપિયાની શેરમૂડી છે, એટલે ટોટલ 1 કરોડ અને 38 લાખમાં 3 વસ્તુ ફસાયેલી છે। આ આપણે આમનોંધ બનાવતી વખતે ધ્યાનમાં લેશું। ત્યાર પછી આપણે મંજૂરી માટે જો વિચારીએ તો હવે આપણી પાસે કાયદેસર રીતે 4 લાખ શેર છે, 4 લાખ શેર ઉપર 34 રૂપિયા લેખે છે, પણ એમાં પ્રીમિયમ જુઓ તો કેટલા રૂપિયા છે, 30 રૂપિયા, તો શેરમૂડી કેટલા રૂપિયા હોય, 4, એટલે 4 લાખ × 4 આ શેરમૂડી છે, એટલે 16 લાખ રૂપિયાની બાળકો શેર મૂડી થાય। અને 4 લાખ શેર ઉપર 30 રૂપિયા લેખે પ્રીમિયમ છે, એટલે 1 કરોડ અને 20 લાખ રૂપિયા એ શું થાય, તો કે પ્રીમિયમ થાય। આવી રીતે 1 કરોડ અને 36 લાખ રૂપિયા આપણને મંજૂરી વખતે મળવા જોઈએ, પણ હવાલાના વ્યવહારમાં આપણને મળવા બાકી હપ્તો આપ્યો છે કે 500 શેર ધરાવનાર હિંમત છે એણે મંજૂરીના 34 રૂપિયા લેખે નાણાં ભર્યા નથી। તો આપણે કેલ્ક્યુલેટર ઉપર 500 × 34 કરશું તો આપણને 17,000 રૂપિયા મળશે, 500 × 34, એટલે 17,000 રૂપિયા આપણને મંજૂરી વખતે મળશે નહીં। તો ફાઇનલ આંકડો જે આપણને મળશે એ 1 કરોડ 35 લાખ અને 83 હજાર રહેશે। 1 કરોડ 35 લાખ અને 83 હજાર રૂપિયા જે છે એ આપણને મંજૂરી વખતે કાયદેસર મળશે। આવી જ રીતે આપણે આખરી હપ્તાની વાત કરીએ તો 4 લાખ શેર ઉપર 3 રૂપિયાની બાળકો શેરમૂડી છે, એટલે 12 લાખ રૂપિયા આપણને શેરમૂડીના મળે। કેવી રીતે આવ્યા, આખરી હપ્તા વખતે 13 રૂપિયા છે એમાં 10 રૂપિયા પ્રીમિયમ હોય તો શેરમૂડીના કેટલા રૂપિયા હોય, 3 રૂપિયા। તો આવી જ રીતે 4 લાખ શેર ઉપર 10 રૂપિયાનું પ્રીમિયમ છે, એટલે 40 લાખ રૂપિયા આપણને પ્રીમિયમના મળે અને 12 લાખ રૂપિયા આપણને શેરમૂડીના મળે। આવી રીતે 52 લાખ રૂપિયા ખરેખર આપણને આખરી હપ્તા વખતે મળવા જોઈએ, પણ હિંમતે 500 શેર ઉપર આખરી હપ્તો નથી ભર્યો અને હિમાએ 300 શેર ઉપર આખરી હપ્તો ભર્યો નથી, એટલે અહીંથી માઇનસ કરીએ
मळवा बाकी हप्तो बराबर एमां 500 प्लस 300 એટલે ટોટલ 800 શેર ઉપર આપણને 13 રૂપિયા લેખે નાણાં મળ્યા નથી તો 800 શેર ઉપર આપણે 13 રૂપિયા લેખે આપણને જે નાણાં નથી મળ્યા એની ગણતરી કરીએ તો એ 10,400 રૂપિયા થાય એટલે કાયદેસર આપણને 51,89,600 રૂપિયા આપણને મળશે 51,89,600 રૂપિયા આપણને આખરી હપ્તા વખતે મળશે તો આ આપણી આખે આખી વર્કિંગ નોટ તૈયાર થઈ ગઈ આપણો પ્રીમિયમનો દાખલો જે છે એ આપણે આની પહેલાં પણ ભણી ગયા છીએ તો તમને શરૂઆતની એક બે આમનોંધ હું બનાવી દઉં છું બાકીની આમનોંધ છે એ તમારે બનાવવાની રહેશે સૌથી પહેલાં તો આપણે અરજીની આમનોંધ બનાવીએ તો બેંક ખાતે ઉધાર સૌથી પહેલાં તો આપણને અરજી વખતે કેટલા રૂપિયા મળે છે તો કે 1,38,00,000 રૂપિયા 1,38,00,000 રૂપિયા પણ આપણે જે ગણતરી કરી એ મુજબ 1,38,00,000માં ઘણી બધી વસ્તુઓ સમાયેલી છે તો પહેલાં આપણે તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરી દઈએ 1,38,00,000 રૂપિયા હવે જે ફેરફાર થશે એ બીજી આમનોંધમાં થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1,38,00,000 રૂપિયા પણ એ 1,38,00,000 રૂપિયામાંથી આપણે પરત કેટલા દેવાના છે તો કે 46,00,000 શેર મૂડી કેટલાની છે તો કે 12,00,000ની અને પ્રીમિયમ કેટલાનું છે તો કે 80,00,000 રૂપિયા તો ત્રણેયને આપણે જમા કરી દઈએ કે તે બેંક ખાતે જમા 46,00,000 રૂપિયા જે આપણે નાણાં પરત કરવાના છે ત્યાર પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા ઇક્વિટી શેર મૂડી જે છે બાળકો એ 12,00,000 રૂપિયાની છે અને જામીનગીરી પ્રીમિયમ જે છે એ 80,00,000 રૂપિયાનું છે એટલે અહીંયા શેર મૂડી ખાતે આપણે 12,00,000 રૂપિયા જમા કરીએ અને પ્રીમિયમ ખાતે આપણે 80,00,000 રૂપિયા જમા કરીએ તો આ આપણી અરજીની આમનોંધ થઈ ગઈ ત્યાર પછી આપણે મંજૂરીની આમનોંધ બનાવવાની છે મંજૂરીની આમનોંધ માટે ત્રીજી આમનોંધ બને ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કારણ કે પ્રીમિયમ મંજૂરીમાં પણ છે જો આપણે ભાગ પાડ્યા છે ટોટલ આપણી પાસે 1,36,00,000 રૂપિયા આપણને મંજૂરી વખતે મળવા જોઈએ એમાં પ્રીમિયમ જે છે એ 1,20,00,000નું છે અને શેર મૂડી જે છે એ શેર મૂડી ટોટલ 16,00,000 રૂપિયાની છે એટલે આપણી એક્સપેક્ટેશન મુજબ 1,36,00,000 મળવા જોઈએ પણ આપણે અહીંયા જુઓ વર્કિંગ નોટ કરી છે કે 17,000 રૂપિયાનો હપ્તો મળવાનો બાકી છે જે આપણને અત્યારે મળવાનો નથી તો આપણે મળશે કેટલા તો કે ભાઈ બેંક ખાતે ઉધાર કેટલા મળશે આપણને તો કે 1,35,83,000 મળવા બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા છે તો કે 17,000 રૂપિયા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 1,36,00,000 રૂપિયા દ્વિનોંધીનામાં પદ્ધતિ છે જેટલું ઉધાર થાય એટલું જમા થાય પાંચમી આમનોંધ આપણે આખરી હપ્તાની બનાવશું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આખરી હપ્તો છે બાળકો આપણને કેટલાનો મળે છે 52,00,000 રૂપિયાનો પણ એમાં પણ પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા પ્રીમિયમ બાળકો 40,00,000 રૂપિયાનું છે અને શેર મૂડી છે એ કેટલું છે તો કે 12,00,000 રૂપિયાની ટોટલ આપણી એક્સપેક્ટેશન મુજબ આપણને 52,00,000 રૂપિયા આખરી હપ્તા વખતે મળવા જોઈએ પણ આપણને 10,400 રૂપિયા મળેલા નથી
એટલે એટલી રકમ આપણને ઓછી મળે એટલે બેંક ખાતે ઉધાર મળવા બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા હવે આપણને મળશે કેટલા તો કે 51,89,600 બાકી કેટલા રહેશે 10,400 એટલે ટોટલ 52 લાખ રૂપિયાનું આપણું ખાતું ક્લોઝ થઈ જાય ઇક્વિટી શેર આખરી હપ્તો 52 લાખનો ઉધાર અને 52 લાખનો જમા તમારે જ આમ નોંધ બનાવવાની હતી પણ પછી મને એમ થયું કે બાબત જે ને સરવાળાને એ બધું તો તમે લખો જ છો અને તમારું કામ થોડુંક ઘટાડી દો તો આ એક છેલ્લો દાખલો જે પ્રીમિયમનો હતો એ પ્રીમિયમનો દાખલો છેલ્લો હતો એ કમ્પ્લીટ થઈ ગયો બાળકો હવે પછી જે સૌથી મહત્ત્વનો મુદ્દો આવે છે એ શેર જપ્તીનો પણ હું એવી આશા રાખું છું કે અત્યાર સુધીમાં મેં તમને જે દાખલાઓ ગણાવ્યા બે દાખલા આપણે સિમ્પલ ગણ્યા એક બે દાખલા આપણે મળવા બાકી હપ્તાના ગણ્યા એક બે દાખલા આપણે અગાઉથી મળેલ હપ્તાના ગણ્યા એક બે દાખલા આપણે પ્રીમિયમના ગણી નાખ્યા એટલે લગભગ બધું શેર મૂડીમાં આપણે આવરી લીધું છે હવે આપણે શું કરવાનું છે શેર જપ્તીના દાખલા ગણવાના છે શેર જપ્તી એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ તમે જુઓ છો કે અહીંયા મળવા બાકી હપ્તો છે કંપની છે એને રેગ્યુલરલી રિમાઇન્ડર આપતી હોય કે ભાઈ તમારા જે હપ્તા ભરવાના બાકી છે એ તમે ભરી જાઓ અને જો એ ન ભરે તો કંપની એના શેર છે એ જપ્ત કરી લે અને એ જપ્ત કરેલા શેર કંપની બીજા વ્યક્તિઓને વેચે છે એના દાખલા બહુ સહેલા હોય છે અને વધારે પડતા બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ દાખલાનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આવજો